ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે તો હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કયા રાજ્યની અંદર વધુ ઠંડી છે જોઈએ ખાસ અહેવાલમાં દિવાળી ટાણે ઠંડીનો ચમકારો ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ વહેલી સવારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નલિયાનું લઘુત્તમ સરેરાશ 70 ડિગ્રી તાપમાન ડિસેમ્બર જાન્યુઆરીમાં ઠંડીમાં થશે વધારો ગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી રહી છે ગાંધીનગર અને નલિયામાં લઘુત્તમ 70 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં હજુ પણ વધારો થઈ શકે છે અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થયો છે તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે ઓક્ટોબરથી ઠંડીની થઈ શરૂઆત ગુજરાતના અનેક શહેરોનું તાપમાન ગગડ્યું કેટલાક શહેરમાં હાડ થીજવતી ઠંડી ઠંડીના ચમકારામાં થશે વધારો ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં ઠંડીની ધીરે ધીરે શરૂઆત થતી જઈ રહી છે ત્યારે હવે ઓક્ટોબરના અંતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન નીચે જવાની શરૂઆત થઈ ગઈ છે તો કેટલાક શહેરોમાં હાડ થીજવતી ઠંડીના દિવસો આવી ગયા છે અહીં 2 દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેથી લોકો પણ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે તો હવે તો ઠંડીની શરૂઆત છે હવામાન વિભાગના મતે આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં હજુ વધારો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ